નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વ્યક્તિ વિશેષ. હું નિશિત રાજગુરુ. જેને કોંગ્રેસને ઊભી કરી, જેને કોંગ્રેસને જીવિત કરી, કોંગ્રેસની સેના તૈયાર કરી, એ જ કોંગ્રેસ સામે હારી જાય ત્યારે શું? જી હા, આજે એક એવા કોંગ્રેસી નેતાની વાત કરીશું જેને કાર્યપદ્ધતિથી નારાજગી વ્યક્ત કરી અને આપી દીધું રાજીનામું. વાત થઈ રહી છે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુની. આખરે એવું તો શું બન્યું કે વિધાનસભા ચૂંટણી બાદ કે તેમણે રાજીનામું આપી દીધું? આખરે એવો કયો વિવાદ સામે આવ્યો કે રાજીનામું આપી દીધું? હવે રાજકોટમાં કોંગ્રેસના પાયાના કાર્યકરથી કોંગ્રેસને મજબૂત કરવામાં જેનો હાથ છે, આખરે એ જ રાજગુરુએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે? આજે વ્યક્તિ વિશેષમાં વાત કરીશું પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુની. કોઈ બીજાના રાજીનામાની વાત ચાલતી હતી, રાજીનામું આપી દીધું કોઈ બીજાએ. રાજકોટમાં કોંગ્રેસમાંથી કોઈ બીજાના રાજીનામાની વાત ચાલતી હતી, પરંતુ આખરે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના ધુરંધર નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ. આખરે રાજીનામા પાછળ કારણ શું? જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, વાંકાનેરના જાવેદ પીરજડા, મહેસાણાના જીવભાઈ પટેલ. નારાજગી તો કોંગ્રેસ માટે માથાનો દુખાવો પહેલાથી જ હતો. આ તમામ ધારાસભ્યના મનામણા હજુ ચાલુ છે. ત્યાં તો એવી ખબર આવી કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોંગ્રેસમાં સોંપો પડી ગયો, પરંતુ સોંપો પડવાનો બાકી હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ વ્યક્તિ તરીકે મને લાગે છે એમાં કોઈ ખોટ તમે બતાવી ન શકો. મારે રાજકીય રીતે અને મિત્રની દ્રષ્ટિએ પણ ઘણા વર્ષોનો સંબંધ છે, એટલે એક વ્યક્તિ તરીકે તમે એને કોઈ માઇનસ માર્કિંગ કરી શકો એવા વ્યક્તિ તો નથી. રાજકોટના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. તમામ પદો પરથી રાજીનામા બાદ રાજગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેઓ ક્યારે ભાજપમાં નહીં જોડાય. ઇન્દ્રનીલ રાજગુરુ મિત્ર તરીકે ઉમદા મિત્ર. રાજકારણમાં એમની પોતાની પદ્ધતિ હતી રાજકીય રીતે કામ કરવાની, જે થોડી ચર્ચાસ્પદ હતી. ઘણા કાર્યકરો અને સાથેના નેતાઓમાં એ વાત સ્વીકાર્ય નથી, અને આક્રમક મિજાજને લીધે, એમના જે સ્વભાવ હતો આક્રમક મિજાજ, એને લીધે ક્યાંક ક્યાંક એમને વાંધા પડતા રહેતા. હવે સવાલ એ છે કે ઇન્દ્રનીલ માનશે ખરા કોંગ્રેસ મનાવશે? શું ઇન્દ્રનીલ રાજગુરુને પહેલાથી અંદાજ આવ્યો હતો કે તેમને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે એટલે આપ્યું રાજીનામું, કે પછી રાજીનામું આપીને રમ્યું છે કોઈ માસ્ટર કાર્ડ? કોંગ્રેસ કકડાટ અને કચકચ અને રાજીનામું, કોંગ્રેસ માટે આ કોઈ નવી વાત નથી. પરંતુ કોઈ મોટા કદનો નેતા લોકસભા પહેલા રાજીનામું આપી દે ત્યારે શું? વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણી સામે લડેલા રાજકોટ કોંગ્રેસના ધુરંધર નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. રાજગુરુએ પોતાના રાજીનામા પાછળ કોંગ્રેસના નેતાઓની કાર્યપદ્ધતિને ગણાવી છે. આ સાથે રાજકોટમાં દોડતા, હલ્લાબોલ કરતા અને સતત લાઇમલાઇનમાં રહેતા નેતાએ પક્ષને અલવિદા કહી દીધું છે. નારાજગીનું કારણ વિશેષ કોઈ નથી. પાર્ટી અને ઘણું એટલું કોર્પોરેશન, સ્ટેન્ડિંગ કમિટી, એમને ધારાસભાની ટિકિટ આપી. આ વખતે એમણે જે માગી એ રીતે બીજી ત્રણ ટિકિટોની પણ ફાળવણી કરી, અને પક્ષના રાજકોટ એકમના પ્રમુખ પણ બનાવ્યા. પણ નારાજગીનું કારણ કોઈ દેખાતું નથી
ક્યાંક લોકશાહી પક્ષ છે, એમની ઈચ્છા પ્રમાણે હાઈકમાન્ડે નિર્ણય ના લીધા હોય એવું પણ બને, અને એ જ કારણ હોઈ શકે એવું અમે માનીએ છીએ. કોંગ્રેસમાં ઘણા બધા ધનવાન ધારાસભ્યો રહ્યા છે, પરંતુ સૌથી વધારે ધનવાન યાદીમાં રાજ્યગુરુનું પણ નામ આવે. કોંગ્રેસમાં આ પહેલા કરોડપતિ ધારાસભ્ય બળવંતસિંહે પણ અલવિદા કરી હતી. 2017ની ચૂંટણીમાં પોતાની સુરક્ષિત સીટ છોડીને તેઓ રૂપાણી સામે લડ્યા હતા. નારાજગી પાછળ કેટલીક બાબતોને પણ માનવામાં આવે છે, કારણ કે તરત જ આ પરિણામ પછી લગભગ નિષ્ક્રિય જેવા થઈ ગયા હતા, અને મને લાગે છે કે એમને એમ થયું હશે કે હવે આ પાર્ટીમાં મારું શું મહત્વ, હારેલા માણસોનું મહત્વ કઈ રીતનું હોય છે એ રાજકારણમાં બધા જાણતા હોય છે. પણ આ એમનો, હું માનું છું, વધારે એક હિંમતભર્યો નિર્ણય છે કે પાર્ટીમાંથી જ નીકળી જવું, ભાજપમાં એ જોડાય એવું હું માનતો જ નથી, એ પણ એમણે બી સ્પષ્ટ કર્યું છે. પણ આ નિર્ણય એમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ મૂકી દે એવો નિર્ણય છે. રાજ્યગુરુની હાર પછી જાહેરમાં ન દેખાયા, રાજ્યગુરુ હાર પછી જાહેરમાં ન દેખાયા, ના તો તેઓ વિરોધ પ્રદર્શનમાં જોડાતા, ના તેઓ કોંગ્રેસની કોઈ મોટી મીટિંગમાં હાજરી આપતા. રાજ્યગુરુનો જીદ્દી અને આક્રમક સ્વભાવ, માનવામાં આવે છે કે જ્યારે જરૂર ન હોય ત્યારે પણ આક્રમકતા બતાડવા માટે તેઓ જાણીતા હતા. આમ તેમના સ્વભાવના કારણે પણ તેઓને પોતાની પાર્ટીના નેતાઓ સાથે પણ ક્યારેક અણબનાવ પણ બનતો હતો, એ હકીકત છે. પદ પરથી હટાવ્યા એટલે નારાજગી. માનવામાં આવી રહ્યું છે કે તેમની રાજકોટમાં તેમના પદ પરથી તેમની હકાલપટ્ટી નક્કી થઈ ગઈ હતી, અને એટલા જ માટે રાજ્યગુરુ નારાજ હતા. હવે રાજ્યગુરુની સાથે કોઈ મોટાની વિકેટ પડે છે તેના પર નજર રહેશે. આપણે જે વાત કરીએ છીએ કે એમને અસંતોષ શા માટે, તો અસંતોષ પણ એટલા માટે રાજકીય વિવેચકો વ્યાજબી માને છે કે એ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું એમને નિરીક્ષકો બનાવવામાં આવ્યા એવો ઇન્દ્રનીલ રાજગુરુનો આરોપ છે, અને ત્યારબાદ ઇન્દ્રનીલ રાજગુરુના સાથીદાર કોર્પોરેટરોને કોંગ્રેસે નોટિસ આપી, એટલે એકને ગોળ ને બીજાને ખોળ, એના જેવી વાતથી રાજગુરુ નારાજ થયા છે, રાજીનામું આપ્યું છે. જોકે કોંગ્રેસ એને મનાવવાની કોશિશ કરે છે, આવનારો સમય કહેશે કે ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસમાંથી આઉટ. પણ જો ઇન્દ્રનીલ રાજગુરુ આઉટ થયા કોંગ્રેસમાંથી, તો રાજકોટ કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો આવશે એવું ચોક્કસ કહી શકાય. રાજકોટમાં કોંગ્રેસમાં વિવાદ. કહેવાય છે કે કોંગ્રેસમાં બે ગ્રુપ હતા, એક ઇન્દ્રનીલનું અને બીજું હેમાંગ વસાવડાનું. આ ગ્રુપના જ્યારે જ્યારે વિરોધ કરવાનો હોય ત્યારે અલગ અલગ રીતે વિરોધ કરતા હતા. આમ લોકોની સમસ્યાને વાચા આપવાની વાતો હોય ત્યારે પણ અલગ અલગ વિરોધ કરતા. આમ રાજકોટમાં કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવતી હતી. કુંવરજી સાથે વિવાદની વાત. કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર વચ્ચે વિવાદ વધારે વકર્યો છે, અને ઇન્દ્રનીલ અને કુંવરજી વચ્ચેનો વિવાદ પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કુંવરજી રાજ્યગુરુના રાજીનામા પહેલા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, અને કુંવરજી રાજીનામાના પહેલા ઇન્દ્રનીલ રાજીનામું આપતા જ કુંવરજીની જીત થઈ હોવાનું માનવામાં આવે છે. આમ એવા અનેક કારણો છે જેના કારણે કોંગ્રેસે એક ધુઆધાર ખેલાડીને ઇન્દ્રનીલના સ્વરૂપમાં ખોયો છે એમ ચોક્કસ કહી શકાય. વ્યક્તિ વિશેષમાં રોકાઈએ એક વિરામ માટે. વિજય રૂપાણી સામે લડવાનો નિર્ણય જ ઇન્દ્રનીલની રાજનીતિને ખતમ કરી નાખી. એક નિર્ણય રાજ્યગુરુને ભારે પડ્યો એવું તે કયું કારણ રહ્યું જેના કારણે ઇન્દ્રનીલ બેકફૂટ પર આવ્યા અને થયા ક્લીન બોલ્ડ? રાજકોટ ઈસ્ટની બેઠક પરંપરાગત બેઠક છોડી રૂપાણી સામે રાજકોટમાં કર્યો રણટંકાર. મને લાગે છે બીજી વાર જે ગઈ ચૂંટણી થઈ એમાં એમણે થોડીક રાજકીય ભૂલો પણ કરી એવું મારું માનવું છે, કે એમણે પોતાનો મત વિસ્તાર ફેરવી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે લડવાનો નિર્ણય કર્યો. આમ
રાજકીય રીતે જોવો તો એમ પણ કહી શકાય કે આ આપઘાતરૂપ પગલું છે, અને એમ પણ કહી શકાય કે હિંમતભર્યું પણ પગલું છે કે કોઈ હિંમત તો કરી કે મુખ્યમંત્રી, અને એણે પહેલેથી જ નક્કી કરેલું ચૂંટણી જાહેર નહોતી થઈ એ પહેલાં કે મારે લડવું તો એમની સાથે જ લડવું એમ. જી હા, રૂપાણી સામે લડવાનો નિર્ણય રાજ્યગુરુની રાજનીતિને ખતમ કરી નાખી. રૂપાણી સામે મોટો પડકાર હોવા છતાં શા માટે રૂપાણી સામે કર્યો હલ્લા બોલ અને પોતાની પરંપરાગત બેઠક છોડી કોંગ્રેસમાંથી રૂપાણી સામે લડ્યા અને હાર્યા? આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે રાજગુરુ. રાજગુરુ એટલા શક્તિશાળી નેતા છે કે તેનું સીધું નુકસાન કોંગ્રેસને થવાનું જ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી ત્યાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. રાજગુરુ ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રમાં તેમના સમર્થકો છે અને તેમની સાથે જોડાયેલા હજારો કાર્યકરો પણ છે, જેને સૌથી મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ઇન્દ્રનીલ એક શક્તિશાળી નેતા તરીકે સૌરાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી હતી ત્યારે રાહુલ ગાંધી ખુદ રાજ્યગુરુના ક્લબમાં આયોજિત ગરબામાં માતાજીની આરતી પણ ઉતારી હતી. આમ તો એક સૌરાષ્ટ્રના એક ધુરંધર નેતાની ખામી આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ચોક્કસ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઇન્દ્રનીલ રાજગુરુ એક એવું વ્યક્તિત્વ કે રાજકોટ કોંગ્રેસમાં એક અનિવાર્ય હોઈ શકે, કારણ કે ઇન્દ્રનીલ રાજગુરુ જે રીતે રાજકોટ કોંગ્રેસમાં કામ કર્યું છે એ જોતાં ખૂબ જ મજબૂત નેતા, તમામને સાથે રહીને ચાલે લડાયક નેતા. એક સમયમાં તેઓ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા અને ત્યારબાદ રાજકોટમાં ધારાસભ્ય બન્યા, અને છેલ્લી ચૂંટણીમાં તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે મુખ્યમંત્રી સામે એમણે ચૂંટણી લડી અને ટક્કર આપી. જોકે ભલે તેઓ હાર્યા, પરંતુ એમણે જે લડાઈ લડી એ પણ ગુજરાતમાં તમામ લોકોએ એની નોંધ લીધી. રાજકોટમાં કોંગ્રેસને ઊભું કરવામાં ઇન્દ્રનીલનું રાજ છે. રાજકોટ આમ તો આરએસએસનો ગઢ ગણાય છે, પરંતુ પોતાની રીતે આર્થિક અને જાત મહેનતે કોંગ્રેસને ઊભા કરવામાં રાજગુરુનો મોટો હાથ છે. ન માત્ર વિધાનસભા પરંતુ સ્થાનિક જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશનમાં પણ રાજ્યગુરુના સમર્થકો જીતેલા છે. ખાસ કરીને કોર્પોરેશનમાં જે ભાજપને રાજકોટમાં કોંગ્રેસ ટક્કર આપે છે તેમાં પણ રાજ્યગુરુનો હાથ છે. તે આગામી સમયમાં ટક્કર આપવામાં કેટલું સક્ષમ રહેશે એ આવનારો સમય જ બતાવશે. આમ એક કાર્યકરના જવાથી ન માત્ર વિધાનસભા પરંતુ સંગઠનમાં આવનારા સમયમાં કેવા રાજકીય ઘટનાક્રમ સર્જાય છે એ મહત્વપૂર્ણ રહેશે. રાજકોટમાં એક પછી એક કોંગ્રેસી નેતાઓ પક્ષને કહી રહ્યા છે અલવિદા. જસવંત ભટ્ટીથી કાશ્મીરા નથવાણી હોય, કોંગ્રેસના ધુરંધર નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. એક સમયે કોંગ્રેસના નેતા જસવંતસિંહ ભટ્ટી હોય કે પછી કાશ્મીર રથવાણી હોય, રાજકોટમાં કોંગ્રેસને ધમધમતી રાખતા હતા. એ જ રીતે રાજકોટમાં કોંગ્રેસ રોજ બરોજ વિરોધ પ્રદર્શન હલ્લાબોલના કાર્યક્રમો કરતી હતી, તેની પાછળ પણ ઇન્દ્રનીલને માનવામાં આવે છે. પરંતુ હવે કોંગ્રેસનું રાજકોટમાં શું થશે એવા અનેક સવાલો થઈ રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ બોલતા નેતા તો છે, પરંતુ સાથે સાથે વિવાદિત નેતા તરીકે પણ એટલા જ જાણીતા છે. કોંગ્રેસની વિચારધારાને બહુ નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર કાર્યકર્તા તરીકે તમે એને પૂરેપૂરું સન્માન આપી શકો કે એમણે હજી આજે પણ એવું માને છે કે કોંગ્રેસની વિચારધારા છે એ જ દેશને આગળ લઈ જનારી વિચારધારા છે. રાહુલ ગાંધીમાં પણ એમને અટલ વિશ્વાસ છે.
એ રીતે તમે જુઓ તો એની 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 વાતમાં વજન છે. ભલે એને ઘણા બધા મતભેદો થયા, એ પોતાના સ્વભાવના કારણે હોય, બીજા કાર્યકર્તા કે નેતાઓના કારણે. આમે રાજકોટ કોંગ્રેસમાં વર્ષોથી અંદર ને અંદર ટસલ, નેતાઓ એટલા જૂથ આપણે કહેતા આવ્યા છીએ. રાજકોટ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર કહેવાય છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂરા રાજ્યની મીટ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજ્યના સૌથી ધનિક ઉમેદવાર કોંગ્રેસના આક્રમક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાનમાં હતા. હાઈ પ્રોફાઇલ જંગ બન્યો હતો, તો વિવાદ તો થવાનો જ હતો. વિધાનસભા સમયે આવ્યા વિવાદમાં રૂપાણી સામે મેદાનમાં તો ઉતર્યા જ હતા. હાઈ પ્રોફાઇલ જંગ હોવાથી રોજ બરોજ વિવાદ થઈ રહ્યો હતો. પરંતુ ચૂંટણી જાણે કોંગ્રેસના હોર્ડિંગ ઉદારતા પહોંચેલા રાજગુરુના ભાઈ દિવ્યનીલ રાજગુરુ ઉપર 7-8 શખ્સોએ હુમલો કર્યો અને વિવાદ વધ્યો પણ હતો. રાજકોટ પશ્ચિમ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્સિસ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચેના ચૂંટણી જંગમાં હિંસાનો પગપેસારો પણ થયો હતો. હવે સવાલ એ થાય કે રાજકોટમાં કોંગ્રેસને મજબૂત કરનાર ઇન્દ્રનીલે પોતાની પરંપરાગત બેઠક છોડીને મોટી ભૂલ કરી હતી અને આ ભૂલ તેમની રાજનીતિને ખતમ કરી નાખી. વ્યક્તિ વિશેષમાં સમય વધુ એક બ્રેકનો. ઇન્દ્રનીલ એટલે રાજકોટ કોંગ્રેસ. પરંતુ હવે રાજકોટ કોંગ્રેસના નેતાઓ પણ રાજ્યગુરુને સમર્થનમાં આવ્યા છે. પરંતુ કોની કોની વિકેટ પડશે તેના પર નજર કરીએ. તો રાજકોટ કોંગ્રેસ તૂટી જશે. રાજ્યગુરુના રાજીનામાથી જે કેડર રાજ્યગુરુએ ઊભી કરી છે એ તૂટી જશે. આ સવાલ રાજકોટ કોંગ્રેસમાં સળવરી રહ્યો છે. લોકશાહી પક્ષની અંદર આંતરિક લોકશાહી હોય ત્યારે દરેક વ્યક્તિ, દરેક નેતા, દરેક કાર્યકર પોતાનો અવાજ રજૂ કરે. અવાજ રજૂ કરવા માટેની દરેકની પોતાની પદ્ધતિ છે. કોઈએ ખુલીને અવાજ રજૂ કર્યો જે વિરોધરૂપ હતો, ક્યાંય કોઈએ એમની રીતે પાર્ટી લાઇનમાં રજૂઆત કરી. આ બધા કારણોસર થોડું રાજકોટ કોંગ્રેસ ચર્ચાનો વિષય બની હતી. પણ મને એમ છે કે હવે ધીરે ધીરે આ વાત બહુ ક્લિયર થઈ જશે અને 2019માં એક થઈને રાજકોટ કોંગ્રેસ ચૂંટણી લડશે. 17 જેટલા કોર્પોરેટર આપશે રાજીનામું. ઇન્દ્રનીલે રાજીનામું આપતા 17 જેટલા કોર્પોરેટર નારાજગી પણ સામે આવી. રાજ્યગુરુના રાજીનામા બાદ રાજકોટ મનપાના 17 કોર્પોરેટરોએ ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં ઉતર્યા છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂઆત કરીને ઇન્દ્રનીલ રાજ્યગુરુને પ્રમુખ બનાવવાની માગણી પણ કરી છે. અને જો માંગ નહીં સંતોષાય તો 17 કોર્પોરેટરોએ રાજીનામાની પણ ચીમકી આપી છે. હવે આ કોર્પોરેટરોએ જે ચીમકી આપી હતી એ તમામ કોર્પોરેટરોમાંથી અત્યાર સુધી રાજીનામા આપ્યા નથી, એ પણ એક હકીકત છે. મુખ્યમંત્રી સામે જે લડાઈ કરી છે એ આપ બધા જ એના તાકના સાક્ષી છો. એણે જે મતદાનગીથી લડાઈ કરી એમાં બધારો અમારો ટેકો છે. ઇન્દ્રનીલભાઈ રાજીનામું પાછું ખેંચે એવી અમે પ્રદેશમાં માગણી કરવાના છીએ. અને પ્રદેશ સમિતિ જો આ માગણીનું અમને સંતોષકારક જવાબ નહીં મળે તો પછી રાજકોટ શહેરમાં જે અમારી સાથે કોર્પોરેટર જે લોકો પણ ત્યાં પોતાના રાજીનામા ધરી દેશે એવી અમારી મિટિંગમાં નક્કી થયું. કોંગ્રેસે તો રાજકોટ કોર્પોરેશનના વિપક્ષી નેતા વસરામ સાગઠને નોટિસ આપીને જવાબ પણ માંગ્યો છે. કોઈ શક્યતા નથી કોંગ્રેસ તૂટવાની. કોંગ્રેસ એક આઈડિયોલોજિકલ લોકોનો સમૂહ છે, જેની વિચારધારા એક છે, એવા લોકોનો સમૂહ છે. અને હું નથી માનતો કે ઇન્દ્રનીલભાઈ ન હોય, હું ન હોઉં કે બીજા કોઈ ન હોય તો પક્ષ બંધ થઈ જાય, આ વાત હું માનતો નથી. રાજ્યગુરુના સમર્થનમાં આવેલા 17 કોર્પોરેટરની મીટિંગ પણ મળી અને કોર્પોરેટરનું કહેવું છે કે રાજ્યગુરુએ પાર્ટીને ઘણું બધું આપ્યું છે, તેમ છતાં તેઓની અવગણના કરાઈ છે. સાથે જ એવો પણ આરોપ છે
એ પ્રદેશ સમિતિએ પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને હોદ્દાઓ આપ્યા છે. કોંગ્રેસ એક સારો કાર્યકર્તા તો ગુમાવ્યો છે, એટલું તો આપણે સ્વીકારવું પડે. પણ એમણે સામેથી રાજીનામું આપ્યું છે અને એને સમજાવવાના પણ પ્રયત્નો મોવડી મંડળે કર્યા છે. પણ મને લાગે છે કે હવે એને સમજાવી શકાય અને એ સમજી શકે એવી સ્થિતિ હવે રહી નથી. એટલે હવે એ કોંગ્રેસમાંથી નીકળી જાય છે અને કોઈ પણ કાર્ય કરતા જાય તો પક્ષને એનું નુકસાન થતું હોય છે. આવતા દિવસોમાં એનો ખ્યાલ આવશે કે ઇન્દ્રનીલ રાજગુરુ, એના ટેકેદારો, એના સમર્થકોના જવાથી કોંગ્રેસને નુકસાન તો થશે જ, પણ એ કેટલું નુકસાન થશે એ કહેવું મુશ્કેલ છે. રાજકોટ મનપાના 17 કોર્પોરેટરોની સહી કરેલો પત્ર પ્રદેશ સમિતિને આપવામાં આવશે અને ઇન્દ્રનીલ રાજગુરુને પ્રમુખ બનાવવાની માંગ કરાશે. આ અંગે અમિત ચાવડા અને રાજીવ સાતવ સમક્ષ રજૂઆત કરશે અને જો માંગ નહીં સ્વીકારાય તો કોર્પોરેટરો રાજીનામા આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારાય છે. ત્યારે રાજકોટ કોંગ્રેસનો આ વિવાદ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું. શું રાજ્યગુરુના રાજીનામા બાદ રાજકોટ કોંગ્રેસની પડતી આવશે? કારણ કે છેલ્લા 5 વર્ષથી રાજકોટ કોંગ્રેસને જીવિત કરવામાં કોઈ વ્યક્તિનો હાથ રહ્યો હોય તો એ છે ઇન્દ્રનીલ રાજગુરુ. અને એ જ રાજીનામું આપે ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ સામે નથી હારતી પરંતુ પોતાના પક્ષ સામે હારે છે, એ વાત રાજ્યગુરુના રાજીનામા પરથી ફલિત થાય છે. રાજ્યગુરુના રાજીનામા બાદ કોંગ્રેસ સાવચેત થશે કે હજુ કોઈની વિકેટની રાહ જોશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. વ્યક્તિ વિશેષમાં આજે બસ આટલું જ. આવતા રવિવારે ફરી મળીશું એક નવી વ્યક્તિ સાથે, તેની સફળતા અને નિષ્ફળતા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.